गुड मॉर्निंग। टुडे वी लर्न अबाउट मैकेनिज्म एंड रेगुलेशन ऑफ एंजाइम एक्टिविटी सॉरी एंजाइम सिंथेसिस। व्हेन द प्रोडक्ट ऑफ एन एंजाइमेटिक रिएक्शन इज नो लॉन्गर रिक्वायर्ड बाय द सेल। मैकेनिज्म एंड regulation of enzyme synthesis. Mechanism and regulation of enzyme synthesis. એમાં આપણે જોઈએ તો ઇન્ડક્શન એન્ડ રિપ્રેશન ઓફ એન્ઝાઇમ સિન્થેસિસ એમાં બે ટાઈપ છે, કોન્સ્ટિટ્યુટિવ એન્ઝાઇમ એન્ડ ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ. પેલું એ કોન્સ્ટિટ્યુટિવ એન્ઝાઇમ and the inducible enzyme. એટલે આપણે જોઈએ કન્સ્ટિટ્યુટિવ એન્ઝાઇમ એન્ડ ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમમાં, તો કન્સ્ટિટ્યુટિવ એન્ઝાઇમ છે એમાં એન્ઝાઇમ્સ વિચ આર ઓલવેઝ પ્રેઝન્ટ ઇન ધ સેલ, કે જે સેલ છે એમાં એન્ઝાઇમ છે એ હંમેશા પ્રેઝન્ટ હશે. આ જે કોન્સ્ટિટ્યુટિવ એન્ઝાઇમ છે એમાં એન્ડ ઇરિસ્પેક્ટિવ ઓફ ધી પ્રેઝન્ટ ઓર એબસન્ટ ઓફ ધી સબસ્ટ્રેટ, ત્યાં સબસ્ટ્રેટ પ્રેઝન્ટ હોય કે ના હોય પણ ઓલવેઝ એન્ઝાઇમ છે એ સેલની અંદર પ્રેઝન્ટ હશે. હાઉએવર ધેર કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ ઇન પ્રેઝન્સ ઓફ ધી સબસ્ટ્રેટ, જો એમાં સબસ્ટ્રેટ પ્રેઝન્ટ હશે તેમનું જે કોન્સન્ટ્રેશન છે એ ઇન્ક્રીઝ કરશે. એમાં આપણે ફોર એક્ઝામ્પલ જોઈએ તો એન્ઝાઇમ ઓફ ગ્લાયકોલાઇસિસ, ગ્લાયકોલાઇસિસમાં જે એન્ઝાઇમ યુઝ થાય એ આપણે એમાં કોન્સ્ટિટ્યુટિવ એન્ઝાઇમ તરીકે આપણે લઈ શકીએ. એન્ડ સેકન્ડ ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ, ઇન્ડ્યુસિબલ એન્ઝાઇમ કેને કહેવામાં આવે આપણે જોઈએ તો એન્ઝાઇમ્સ વિચ આર પ્રોડ્યુસ ઓનલી ઇન ધ પ્રેઝન્સ ઓફ ધ સબસ્ટ્રેટ, કે એવા એન્ઝાઇમ કે જે સબસ્ટ્રેટ પ્રેઝન્ટ હશે ને ત્યારે જે પ્રોડ્યુસ થશે. એક્ઝામ્પલ ઓનલી વેન રિક્વાયર્ડ, એટલે કે જ્યારે એમની જરૂર હશે ને ત્યારે એ પ્રેઝન્ટ હશે. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ એન્ઝાઇમ ઇન્ડક્શન એન્ડ ધી સબસ્ટ્રેટ ઓર ધી કમ્પાઉન્ડ સિમિલર ઇન સ્ટ્રક્ચર ટુ ધી સબસ્ટ્રેટ રિસ્પોન્સિબલ ફોર ઇન્ડક્શન આર કોલ્ડ ઇન્ડ્યુસર, કે આ જે પ્રોસેસ છે એમને એન્ઝાઇમ ઇન્ડક્શન કહેવામાં આવે છે. અને જ્યારે સબસ્ટ્રેટ અથવા તો કમ્પાઉન્ડ એમનું સિમિલર જે સ્ટ્રક્ચર હશે અને એમના માટે જે સબસ્ટ્રેટ રિસ્પોન્સિબલ હશે એમને ઇન્ડ્યુસર કહેવામાં આવે છે. એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો એન્ઝાઇમ બીટા ગેલેક્ટોસિડેઝ, એમાં આપણે એક્ઝામ્પલ લઈએ તો એન્ઝાઇમ બીટા ગેલેક્ટોસિડેઝ ઇટ્સ ઇન્ડ્યુસર ઇઝ સુગર લેક્ટોઝ, સુગર લેક્ટોઝ માટે એ ઇન્ડ્યુસર છે. ધ પ્રોસેસ ઓફ ઇન્ડક્શન અકર વેન એન ઇન્ડ્યુસર ઓર ધી ઇફેક્ટર મોલેક્યુલ. આ જે ઇન્ડક્શન પ્રોસેસ છે એમાં ધ પ્રોસેસ ઓફ ઇન્ડક્શન અકર વેન એન ઇન્ડ્યુસર ઓર ધી ઇફેક્ટ ઓફ મોલેક્યુલ વિચ ઇઝ એઝર ધ સબસ્ટ્રેટ ઓર ઇટ્સ એનાલોગ, એમાં સ્ટ્રક્ચરલી સિમિલર કમ્પાઉન્ડ હશે, એમનું જે કમ્પાઉન્ડ હોય એ સ્ટ્રક્ચરલી સિમિલર હશે. એમાં આપણે એમની મિકેનિઝમ જોઈએ, મિકેનિઝમ ઓફ રેગ્યુલેશન ઓફ એન્ઝાઇમ સિન્થેસિસ. એન્ઝાઇમ સિન્થેસિસ
કેવી રીતે થાય છે ને એ આપણે જોઈએ, એમની મિકેનિઝમ શું છે ને એ. એમાં એક ફિગર આપેલી છે, એમાં જો પહેલા તો શું છે કે જનરલ સ્ટ્રક્ચર ઓફ એન ઓપેરોન, ઓપેરલ જે હોય ઓપેરોન એમનું જનરલ સ્ટ્રક્ચર આપેલું છે. એમાં એક ડીએનએ ની સિક્વન્સ છે, ટેમ્પલેટ ડીએનએ સ્ટ્રેન્ડ, એટલે કે ડીએનએ નો એક ટુકડો લીધેલો છે. આપણે ડીએનએ માં જોઈએ તો એક સાઈડ 3' આવે ને એક સાઈડ 5' આવે, એમાં આપેલું છે એક સાઈડ 3' છે એક સાઈડ 5' છે. અને એમાં પહેલા જે બે આપેલા છે ઈ રેગ્યુલેટરી જીન છે, રેગ્યુલેટરી જીન. એન્ડ એના પછી છે પ્રમોટર, પછી ઓપરેટર અને અલગ અલગ 1 2 3 4 એ સ્ટ્રક્ચરલ જીન આપેલા છે. અને જે આ પ્રમોટર ઓપરેટર સ્ટ્રક્ચરલ જીન જે આખું છે એને ઓપેરોન તરીકે ઓળખવામાં આવે. એન ઓપેરોન ઇઝ મેડ અપ ઓફ 4 બેઝિક ડીએનએ કમ્પોનન્ટ. જે આ ઓપેરોન છે એ 4 બેઝિક ડીએનએ કમ્પોનન્ટ નું બનેલું હશે. એન્ડ ઓપેરોન ઇઝ એન્ડ મેડ અપ ઓફ 4 બેઝિક ડીએનએ કમ્પોનન્ટ. ચાર ઓપેરોન છે એ 4 બેઝિક ડીએનએ કમ્પોનન્ટ નું બનેલું હશે. એમાં કયા 4 છે એ જોઈએ, એના કમ્પોનન્ટ કયા કયા છે. તો પહેલો પ્રમોટર, પ્રમોટર સેકન્ડ રેગ્યુલેટર થર્ડ ઓપરેટર એન્ડ લાસ્ટમાં સ્ટ્રક્ચરલ જીન. આ જે છે પ્રમોટર, રેગ્યુલેટર, ઓપરેટર અને સ્ટ્રક્ચરલ જીન, આ 4 જે હોય આ 4 થી જે બને એમને આપણે ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે, ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે. પહેલું પ્રમોટર, અ ન્યુક્લિયોટાઇડ સિક્વન્સ ધેટ એનેબલ અ જીન ટુ બી અ ટ્રાન્સક્રાઇબ. એ શું કરશે કે જીન જે હોય એમને ટ્રાન્સક્રાઇબ કરશે પ્રમોટર, અને એ ન્યુક્લિયોટાઇડ ની જે સિક્વન્સ હોય એમને. ધ પ્રમોટર ઇઝ રિકોગ્નાઇઝ બાય આરએનએ પોલિમરેઝ. એ શું કરશે કે આરએનએ પોલિમરેઝ હશે ને એમને રિકોગ્નાઇઝ કરશે. એન્ડ વિચ ધેન ઇનિશિયેટ અ ટ્રાન્સક્રિપ્શન, અને જે ટ્રાન્સક્રિપ્શન થતું હશે એમને ઇનિશિયેટ કરશે, સ્ટાર્ટ કરશે. ઇન આરએનએ સિન્થેસિસ પ્રમોટર ઇન્ડિકેટ વિચ જીન શુડ બી યુઝ્ડ ફોર મેસેન્જર. હવે જે આરએનએ સિન્થેસિસ થાય છે એન્ડ પ્રમોટર ઇન્ડિકેટ, જે પ્રમોટર છે એ શું ઇન્ડિકેટ કરશે કે જીન શુડ બી યુઝ્ડ ફોર મેસેન્જર આરએનએ, જે જીન છે એમને એમઆરએનએ તરીકે યુઝ કરશે. આરએનએ ક્રિએશન એન્ડ બાય એક્સટેન્શન કંટ્રોલ વિચ પ્રોટીન ધ સેલ પ્રોડ્યુસિસ, અને જે સેલ પ્રોડ્યુસ કર સેલ જે છે કે જે પ્રોટીન પ્રોડ્યુસ કરતા હશે, સોરી કંટ્રોલ વિચ પ્રોટીન ધ સેલ પ્રોડ્યુસ, કે જે સેલ પ્રોડ્યુસ કરતા હશે એવા પ્રોટીનને કંટ્રોલ કરશે. એન્ડ સેકન્ડ રેગ્યુલેટર, ધીસ જીન કંટ્રોલ ધ ઓપરેટર જીન ઇઝ અ કોઓપરેશન વિથ અ સર્ટેન કમ્પાઉન્ડ કોલ્ડ ઇન્ડ્યુસર્સ એન્ડ એન્ડ કો
રિપ્રેસર પ્રેઝન્ટ ઇન ધ સાયટોપ્લાઝમ. જે કો રિપ્રેસર છે એ સાયટોપ્લાઝમ ની અંદર પ્રેઝન્ટ હશે એન્ડ ધ જીન કંટ્રોલ ધ ઓપરેટર. અને આ જે જીન છે રેગ્યુલેટર જીન, એ શું કરશે કે જે ઓપરેટર જીન હશે ને, ઓપરેટર જીન એમને કંટ્રોલ કરશે. અ રેગ્યુલેટર જીન ઇઝ નોટ નેસેસરી એડજેસન્ટ ટુ બી સોરી ટુ ધી ઓપરેટર જીન એટ અ કંટ્રોલ. અને જ્યાં રેગ્યુલેટર જીન છે એ જરૂરી નથી આ એડજેસન્ટ માટે અને એમના માટે. ધ રેગ્યુલેટર જીન કોડ્સ ફોર એન્ડ પ્રોડ્યુસિસ અ પ્રોટીન સબસ્ટન્સ કોલ્ડ અ રિપ્રેસર. કે એવા રેગ્યુલેટર જીન કોડ કે જે પ્રોટીન પ્રોડ્યુસ કરતા હોય એવા સબસ્ટન્સ માટેના જે જીન કોડ હોય એમને રિપ્રેસર તરીકે ઓળખવામાં આવે છે. રિપ્રેસર સબસ્ટન્સ ઇઝ કમ્બાઇન્ડ વિથ ધ ઓપરેટર જીન ટુ રિપ્રેસ ઇટ એક્શન. અને એ કેની હારે કમ્બાઇન્ડ હશે, તો કે ઓપરેટર હારે કમ્બાઇન્ડ હશે આ જે રિપ્રેસર સબસ્ટન્સ જે છે એ. અને રેગ્યુલેટર જીન કંટ્રોલ એન્ડ ઓપેરોન. અને આ રેગ્યુલેટર જીન છે એ ઓપેરોનને કંટ્રોલ કરશે. બટ ઇટ નોટ ધ પાર્ટ ઓફ ધી ઓપેરોન. પણ આ ઓપેરોનનો પાર્ટ નથી. અને એના પછી થર્ડ ઓપરેટર અ સિગમેન્ટ ઓફ ડીએનએ ડેટા રિપ્રેસર બાઇન્ડ ટુ. એ શું કરશે કે જે ડીએનએનું સેગમેન્ટ હશે, ડીએનએનું ટુકડો હશે, સેગમેન્ટ હશે, એની જોડે રિપ્રેસર છે ત્યાં બાઇન્ડ થશે. એન્ડ ઇટ ઇઝ અ ક્લાસિકલી ડિફાઇન્ડ ઇન ધ લેગ ઓપેરોન એઝ અ સિગમેન્ટ બિટવીન ધ પ્રોમોટર એન્ડ ધી જીન ઓફ ધી ઓપેરોન. એન્ડ ઇન કેસ ધ રિપ્રેસર ધ રિપ્રેસર પ્રોટીન ફિઝિકલી ઓબસ્ટ્રક્ટ ધ આરએનએ પોલિમરેઝ ફ્રોમ ટ્રાન્સક્રિપ્શન ધ જીન. અને આરએનએ પોલિમરેઝ જે છે એ જીનને ટ્રાન્સક્રાઇબ કરશે. એન્ડ સ્ટ્રક્ચરલ જીન, સ્ટ્રક્ચરલ જીન છે એમાં જોઈએ, એમાં ફિગર આપેલી છે ને બુકમાં એ જોવો. આજે છે એ રિપ્રેસર. આ પ્રમોટર. ઓપરેટર. અને આ જે છે ઝેડ થી એ સુધી એ બધા સ્ટ્રક્ચરલ જીન છે. આ જે છે એ રિપ્રેસર, પી મીન્સ પ્રમોટર, ઓ મીન્સ ઓપરેટર. અને આ ઝેડ વાય અને એ છે ને એ સ્ટ્રક્ચરલ જીન છે. અને એમાં શું થશે આપણે આગળ એની પ્રોસિજર જોઈએ કે આ જે છે
રિપ્રેસર છે એમાંથી શું થશે? આઈ એમ આર એન મળશે, મેસેન્જર આરએનએ, એમઆરએનએ આવશે, અને અહીંયાથી શું થશે? આ જે રિપ્રેસર છે ઈ આ ઓપરેટર જોડે અહીંયા બાઇન્ડ થઈ જશે. આ એમઆરએનએ છે, એમાંથી આપણે જોઈએ રિપ્રેસર. આ જે રિપ્રેસર જે છે ઈ શું થશે કે રિપ્રેસર છે ઈ ઓપરેટરની જગ્યાએ બાઇન્ડ થશે. રિપ્રેસર આવી અને ઓપરેટર જોડે બાઇન્ડ થશે એટલે શું થશે કે રિપ્રેસર બાઇન્ડ ટુ ધી ઓપરેટર, એટલે આ રિપ્રેસર જે છે ઈ ઓપરેટર હાય બાઇન્ડ થશે એન્ડ પ્રિવેન્ટ ધ ટ્રાન્સક્રિપ્શન ઓફ ઝેડ વાય એન્ડ એઝ. શું કરશે કે ટ્રાન્સક્રિપ્શન જે થતું હશે ને એમને પ્રિવેન્ટ કરશે, જે આ ઝેડ વાય અને એમાં. એટલે કે શું થશે કે આ જે રિપ્રેસર છે ઈ ઓપરેટરની જગ્યાએ આવી જશે, ત્યાં બાઇન્ડ થઈ જશે, એટલે કે આમનું જે વાય ઝેડ અને એ જે છે જીન એમનું ટ્રાન્સક્રિપ્શન અટકાવી દેશે, ટ્રાન્સક્રિપ્શન થવા દેશે નહીં. અને એના પછી શું થશે? આ જે છે એ ઇન્ડ્યુસર છે, આપણે જોયું કે જે આ રિપ્રેસર છે એ ઓપરેટરની જગ્યાએ બાઇન્ડ થઈ જશે, તો અહીંયા ઝેડ વાય અને એ જીન છે એમનું ટ્રાન્સક્રિપ્શન થવા નહીં દે, એમને પ્રિવેન્ટ કરશે. અને જે આ એમઆરએનએ છે એમાં આપણે જોઈએ તો આ રિપ્રેસર છે, અને આ રિપ્રેસરમાં જો ઇન્ડ્યુસર બાઇન્ડ થઈ જાય તો શું કરશે? એમની જે એક્ટિવિટી છે ઇન્ડ્યુસર છે એ શું કરશે કે રિપ્રેસર કોમ્પ્લેક્સ, ઇન્ડ્યુસર રિપ્રેસર કોમ્પ્લેક્સ બનશે. આ રિપ્રેસર છે એમાં ઇન્ડ્યુસર આવશે તો ઇન્ડ્યુસર કોમ્પ્લેક્સ બનશે. આપણે કેમ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ બનતું એને જેમ ઇન્ડ્યુસર રિપ્રેસર કોમ્પ્લેક્સ બનશે. આ જે બન્યું એ ઇન્ડ્યુસર રિપ્રેસર કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સ બનશે અને શું કરશે? વિચ કેન નોટ બાઇન્ડ ટુ ધી ઓપરેટર. અને જે આ કોમ્પ્લેક્સ બની જશે ને એ અહીંયા ઓપરેટર જોડે બાઇન્ડ થશે નહીં. એટલે કે આ રિપ્રેસર ઇન્ડ્યુસર કોમ્પ્લેક્સ બન્યું એ ઓપરેટર જોડે બાઇન્ડ થશે નહીં. બાઇન્ડ નહીં થાય એટલે શું થશે કે જે આ એમનું આ ટ્રાન્સક્રિપ્શન થઈ જશે એમાંથી શું મળશે? બીટા ગેલોક્ટોસિડેઝ પરમીએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ એ આપણને મળશે. અને એ આ જે છે એ બધા લેક એમઆરએનએ છે, લેક એમઆરએનએ. આ છે એ લેક એમઆરએનએ છે અને એ શું કરશે કે આ જે લેક એમઆરએનએ છે આ બધા જે છે એન્ઝાઇમ ફોર યુટીલાઇઝ લેક્ટોઝ યુટીલાઇઝેશન.
આ બધા જે એન્ઝાઇમ છે એ લેક્ટોઝ યુટિલાઇઝ માટેના છે. અને એના પછી સેકન્ડ પેજમાં જો એના પછીના પેજમાં એમાં એક ફિગર આપેલી છે કે ડીએનએ છે. ડીએનએ છે એમાં શું છે કે રેગ્યુલેટરી જીન છે આગળનું, પછી પ્રમોટર છે, ઓપરેટર છે, અને લેક્ટોઝ યુટિલાઇઝેશન જીન છે. આ લેક્ટોઝને યુટિલાઇઝ કરે એવા જીન છે. હવે એમાં શું થશે કે જે આ પ્રમોટર ઓપરેટર અને લેક્ટોઝ જે છે લેક્ટોઝ યુટિલાઇઝ જીન, અહીંથી જે પ્રમોટર ઓપરેટર અને આ લેક્ટોઝ યુટિલાઇઝ જીન જે છે એ બધાનો શું કહેવામાં આવે છે કે જ્યારે કમ્બાઈન થાય ત્યારે એમને ઓપેરોન કહેવામાં આવે. હવે અહીંયા શું થશે, જે રેગ્યુલેટરી જીન છે ત્યાંથી એક એમઆરએનએનો ટુકડો હશે, એમઆરએનએનો. હવે એમઆરએનએનો ટુકડો જે છે એમાંથી શું થશે, પ્રોટીન. પ્રોટીન છે એ આપણે એક્ટિવ રિપ્રેસર તરીકે લઈએ. હવે જે એક્ટિવ રિપ્રેસર છે ને એ શું થશે, જે રિપ્રેસર છે એ ઓપરેટર હારે બાઇન્ડ થઈ જશે. ત્યાં પ્રોટીન આપણે એક્ટિવ રિપ્રેસર તરીકે લીધું. હવે એ પ્રોટીન જે છે એ ઓપરેટર જોડે બાઇન્ડ થઈ જશે ડીએનએની સિક્વન્સમાં. એ બાઇન્ડ થઈ જશે ને એટલે શું કરશે કે આરએનએ પોલિમરેઝ કેન નોટ એટેચ ટુ ધી ઓપરેટર. એટલે કે પ્રોટીન બાઇન્ડ થઈ જશે એટલે આરએનએ આ બાઇન્ડ નહીં થઈ શકે. ત્યાં આરએનએ પોલિમરેઝ કેન નોટ એટેચ ટુ ધી પ્રમોટર, એટલે કે આરએનએ પોલિમર છે એ ઓપરેટર જોડે એટેચ નહીં થાય, એટલે પ્રમોટર જોડે એટેચ નહીં થાય. અને એના પછી છે કે ઓપેરોન ટર્ન ઓન લેક્ટોઝ ઇન એક્ટિવ ધ રિપ્રેસર. એમાં શું થશે કે ડીએનએ છે એમાંથી એક એમઆરએનએનો ટુકડો લીધેલો છે એમઆરએનએ, અને એના પછી પ્રોટીન છે. હવે પ્રોટીનમાં લેક્ટોઝ આપણે એડ કરીએ, પ્રોટીન જે છે એમાં લેક્ટોઝ એડ કરશે. અહીંયા આપણે લીધું એમઆરએનએ છે એમાં રિપ્રેસર છે. હવે રિપ્રેસર આપણે પ્રોટીન ગણી, આ પ્રોટીન ગણી અને ઇન્ડ્યુસર તરીકે આપણે લેક્ટોઝ લઈએ. પ્રોટીન અને ઇન્ડ્યુસર તરીકે આપણે લેક્ટોઝ લઈએ. હવે લેક્ટોઝ જે પ્રોટીન હારે બાઇન્ડ થશે તો શું થશે કે ઈ ઇનએક્ટિવ રિપ્રેસર થઈ જશે. આ જે કોમ્પ્લેક્સ બનશે એટલે ઇનએક્ટિવ રિપ્રેસર બનશે. ઇનએક્ટિવ રિપ્રેસર બનશે ને એટલે એ શું કરશે કે એની જોડે બાઇન્ડ નહીં થઈ શકે, એટલે જે આરએનએ પોલિમરેઝ જે છે એ પ્રમોટર જોડે બાઇન્ડ થઈ જશે. આરએનએ પોલિમરેઝ જે હશે એ અહીંયા પ્રમોટર જોડે બાઇન્ડ થઈ જશે અને શું કરશે, ટ્રાન્સલેશન કરશે. અહીંયા ઈ ટ્રાન્સલેશન કરશે અને એમાં એવા એન્ઝાઇમને બનશે કે એન્ઝાઇમ ફોર લેક્ટોઝ યુટિલાઇઝેશન, એવા એન્ઝાઇમ બનશે કે જે લેક્ટોઝનું યુટિલાઇઝ કરે. અને ફરી વખત જોઈએ કે એની જેમ જ સેમ પ્રોસેસ જે છે એ આમાં એમ જ બતાવેલી છે કે શું છે કે આ જે એમઆરએનએ ટુકડો પછી આ જે છે એ પ્રોટીન છે. હવે પ્રોટીન છે એમની જોડે આપણે રિપ્રેસર જે છે એને આપણે પ્રોટીન લઈએ. પ્રોટીન આ જે રિપ્રેસર છે એમને આપણે પ્રોટીન તરીકે લઈએ, અને આ ઇન્ડ્યુસર છે એ લેક્ટોઝ આપણે લઈએ. લેક્ટોઝ ઇન્ડ્યુસર તરીકે આપણે લેક્ટોઝ લઈએ. એટલે શું થશે કે એમનું કોમ્પ્લેક્સ બનશે, આ જે છે એ કોમ્પ્લેક્સ બનશે. રિપ્રેસર ઇન્ડ્યુસર કોમ્પ્લેક્સ બનશે એટલે એ પ્રમોટર જોડે બાઇન્ડ થશે ને, બાઇન્ડ નહીં થાય એટલે એમનું ટ્રાન્સક્રિપ્શન થશે અને એવા એન્ઝાઇમ પ્રોડ્યુસ થશે, એવા એન્ઝાઇમનું યુટિલાઇઝેશન કરશે, સોરી એવા એન્ઝાઇમ બનશે કે જે લેક્ટોઝનું યુટિલાઇઝ કરે. આમાં આપેલું છે કે બીટા ગેલેક્ટોસિડેઝ પરમીએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ, એટલે કે એવા એન્ઝાઇમ એ બનશે. ઓકે, થેન્ક યુ.